ગુવાહાટીના તાલુકાના ગલોદર ગામનો આર્મી જવાનની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા. સ્વર્ગસ્થ દિનેશ નાથાભાઈ સિંધવની બોડી દિલ્હીથી અમદાવાદ બાય પ્લેન, ત્યાંથી બાય રોડ સવારે 6 વાગ્યે રામવાવ પાટિયા પહોંચતા પરિવારજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં પહોંચતા હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. આર્મીમાં ફરજ બજાવતા માળિયાહાટીના તાલુકાના ગળોદર ગામના દિનેશ નાથાભાઈ સિંધવની અચાનક તબિયત ખરાબ થતાં સારવાર દરમિયાન અવસાન થતાં માળિયાહાટીના તાલુકા પંથકમાં સન્નાટો છવાઈ ગયો હતો. ગળોદર જેવા નાના ગામના આર્મી જવાનનું મૃત્યુ થતાં માળિયાહાટીના તાલુકા પંથકમાં શોકની લાગણી વ્યાપી હતી. આજુબાજુના ગામડામાં જાણ થતાં માળિયાહાટીના તાલુકાના ગળોદર ગામમાં હજારો લોકો દોડી આવ્યા હતા. આર્મી જવાનને ઇન્ડિયન આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જવાનના પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય એવા વિલાપના દ્રશ્યો સર્જાયા હતા. સ્વર્ગસ્થ દિનેશ નાથાભાઈ સિંધવને ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેને એક દીકરો હરપાલસિંહ અને એક દીકરી હર્ષિતાબા છે. બંને 3 વર્ષના છે. 3 વર્ષના દીકરાએ પિતાને અંતિમ સંસ્કાર આપ્યો હતો. અંતિમયાત્રામાં હજારોની જનમેદની વચ્ચે ગાર્ડ ઓફ ઓનરથી આર્મી જવાનને સન્માન આપવામાં આવ્યું હતું. આ અંતિમયાત્રામાં માળિયાહાટીના પીએસઆઈ પી કે ગઢવી સહિત પોલીસ સ્ટાફ, રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો અને હાટી ક્ષત્રિય સમાજના આગેવાનો અને નવયુવાનો જોડાયા હતા. રિપોર્ટર વિનોદ બી રૂજાતલા. એક વિલ્લો દેશની ભૂમિને આજે આકસ્મિક દુર્ઘટનાથી શહીદ થયેલ છે. આજે ગળોદર ગામ મુકામે તેમની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં હજારોની જન્મેદનીએ તેમના અંતિમ દર્શન કરવા માટે આવી હતી. આ દિવ્ય આત્માને પ્રભુ પરમાત્મા સુખ શાંતિ આપે એવી દિલથી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. હું રમેશભાઈ કરશનભાઈ પરમાર, જુનાગઢ જિલ્લા માજી સૈનિક પ્રમુખ. આજ રોજ ગળોદર ગામનો સપૂત આજે એક શહીદ થયો છે, જે આજે ગળોદર ગામના સુવર્ણ અક્ષરે લખાઈ જશે કે આ ગામની અંદર એક શહીદ થયો છે. માતૃભૂમિની રક્ષા કરતા 9 વર્ષની નોકરીમાં 5001 એસી બટાલિયનમાં નોકરી કરતા હતા અને અકસ્માતિક મોત થયું છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરિવારને સાંત્વના આપે, આ દુઃખમાંથી જલ્દી બધા બહાર નીકળે. અને માજી સૈનિક સંગઠન જુનાગઢ એના પરિવાર સાથે છે. આર્મીના જે ફંડ પાડા અને જે સુવિધા મળે એની ડોક્યુમેન્ટની પૂરી કાર્યવાહી જુનાગઢ માજી સૈનિક સંગઠન, જિલ્લા સૈનિક પોરબંદર અમારી જવાબદારી છે. અને અગેન અમે પરમાણુ પરમકૃપાળુ પરમાત્મા છે પ્રાર્થના કરીએ છીએ કે આ ગામના એટલા માણસો એની શહાદતના ટાઈમે અંતિમ યાત્રામાં આવ્યા તે બદલ એના પરિવાર અને જુનાગઢ માજી સૈનિક સંગઠન એનો આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત. વંદે માતરમ ભારત. માતા જય.